નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે મિત્રો વાત કરીશું ધોરણ પાંચની અંદર આપણી નવોદય વિદ્યાલય પરીક્ષા જે મિત્રો બે હજાર ચોવીસમાં લેવામાં આવનાર છે તેની અંદર મિત્રો અલગ અલગ વિભાગની અંદર તમારા પેપર પૂછાતા હોય છે જેમાં વિભાગ નંબર એ છે માનસિક યુગતા કસોટી જે મિત્રો ચાલીસ કુણનો તમારો વિભાગ જોવા મળતો હોય છે તો ચાલો વિદ્યાર્થી મિત્રો તમારા પેપરનું સંપૂર્ણ સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ તેના પહેલાં ખાસ કરીને ચેનલમાં નવા છો તો મિત્રો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જેથી કરી અમે તમારા સુધી ધોરણપાતના તમામ વિડીયો છે એ મોકલી શકીએ મિત્રો આપણે જે નેક્સ્ટ વિડીયો બનાવેલો હતો તેની અંદર તમારા વિભાગ નંબર એનો માનસિક યોગ્યતા કસોટીનો ભાગ એકથી કરીને ચાર સુધીના મિત્રો વિડીયો બનાવીને મૂકી દીધેલો છે આજે આપણે ભાગ નંબર પાંચથી શરૂઆત કરીશું જે આકૃતિઓ આપેલી છે તે ત્યાંની ખાસ કરીને આગલો વિડિયો જોવાનો બાકી હોય તો ચેનલના ડિસ્ક્રિપ્શનમાં મિત્રો નીચે લિંક આપી દઈશું અથવા ચેનલના પ્લે લિસ્ટમાં જઈને પણ જોઈ શકો છો હવે આપણે સૌ પ્રથમ જોઈશું પ્રશ્ન નંબર સત્તરથી ને વીસ જેની અંદર તમને મિત્રો કેવી કેવી આકૃતિ આપેલી છે તેની વાત કરીએ તો મિત્રો આ રીતનો સંબંધ બીજા સેટના ત્રીજા અને ચોથા પ્રશ્નના ચિત્રમાં હોવું જોઈએ એટલે કે અહીંયા મિત્રો તમને એક ચિત્ર આપેલું છે આ ચિત્ર છે તેની અંદર જે પહેલું છે એ બીજું ચિત્ર સાથે મેચ થશે અને બીજું ચિત્ર ત્રીજા ચિત્ર સાથે મેચ થતું છે એટલે કે અહીંયા મિત્રો આ ચિત્ર આની સાથે અને આ ચિત્ર આની સાથે મેચ થાય છે આપણે મિત્રો આ ચિત્ર પ્રમાણે આ ચિત્રને શોધવાનું થશે તો ચાલો આપણે હવે શરૂઆત કરીએ સત્તરમો પ્રશ્ન છે એની અંદર મિત્રો જોશો અહીંયા ત્રિકોણ આપેલું છે જેની અંદર ત્રિકોણની અંદર મિત્રો શું છે વર્તુળ છે જ્યારે બીજા ચિત્રની અંદર વર્તુળની અંદર ત્રિકોણ છે તો હવે એવી રીતે આપણે અહીંયા આનો તાળો મેળવવાનો છે અહીંયા તમને જે ચિત્ર આપેલું છે તેમાં શું છે તો ચોરસ છે ચોરસમાં શું છે ત્રિકોણ છે તો હવે આમાં શું હોવું જોઈએ તો ત્રિકોણની અંદર તમારે ચોરસ હોવું જોઈએ તો એવું ઓપ્શન ક્યાં છે તો તમે જોશો ત્રિકોણમાં ચોરસ બરાબર ચોરસ તો ખરું પણ એમાં પાછો લીટા હોવા જોઈએ કારણ કે અહીંયા પણ કેવા છે ત્રિકોણની અંદર આવી રીતે લીટા કરેલા છે તો આવો ઓપ્શન તમારું જે હોય એ સાચું અહીંયા મિત્રો ત્રિકોણ ત્રિકોણ તો છે પણ આની અંદર આવી રીતે આડા લીટા છે જ્યારે આમાં ત્રિકોણમાં લીટા નથી એટલે આપણા માટે સાચો ઓપ્શન છે આ જે અહીંયા મિત્રો જે લીટા છે ચોરસની અંદર તે એટલે કે એ ઓપ્શન આપણો સાચો બને છે હવે મિત્રો અઢારમો પ્રશ્ન છે અઢારમા પ્રશ્નની વાત કરીશું અહીંયા તમે જોશો તો એક ચોરસ આપેલું છે આ ચોરસની અંદર મિત્રો શું છે તો અહીંયા મિત્રો આપણે જોઈએ આકૃતિ અઢારમા નંબરની તમે જોશો તો અહીંયા તમને એક ચોરસ આપેલું છે અને આ રીતે ખૂણા છે અને અંદર ચોકડી છે અહીંયા ત્રિકોણ છે તો ત્રિકોણની અંદર પણ આ રીતે આપેલું છે હવે અંદર ચોકડી હોવી જોઈએ કેટલી હોવી જોઈએ તો અહીંયા ચાર ખૂણા છે ચાર આકુક છે તો અહીંયા કેટલી હોવી જોઈએ ત્રણ હોવી જોઈએ બરાબર તો આ જે ઓપ્શન છે બી એ સાચો છે ઓગણીસમો પ્રશ્ન છે મિત્રો તેની અંદર પણ જોશો તમે તો અહીંયા મિત્રો જે આ આકૃતિ છે બરાબર આવી રીતે છે બરાબર અને અહીંયા નીચે આ રીતે છે તો અહીંયા કેવું કર્યું છે એ જ પણ જોઈ લઈએ બરાબર ઉપર રાઉન્ડ છે બરાબર આવી રીતે તો છે જ ઓલરેડી બરાબર આ રીતે તો છે જ હવે આને આ રીતે પોશીએ ડબ્લ્યુ ડબલ્યુ કર્યું છે આ બાજુ એમ કર્યો છે તો આપણે પણ આવી રીતે હોવું જોઈએ ઉપરલો આકૃતિ છે બરાબર તો અહીંયા આમ હોવું જોઈએ અને અહીંયા ડબલ્યુ જેવું હોવું જોઈએ બરાબર તો એવી કંઈ છે તો તમે જોશો કે આ આકૃતિ છે એ તમારે બંધ બેસતી આવે છે બરાબર તો એ છે ડી નંબરની હવે એવી રીતે મિત્રો જોશો વીસમું છે વીસમા પ્રશ્નની અંદર તમે જોશો તો અહીંયા જે આ આ આકૃતિ પ્રમાણે મેચ થતી આકૃતિ હોય તો આ છે બી બરાબર મિત્રો હવે ભાગ છ ભાગ છની અંદર તમારે શું છે તો અહીંયા મિત્રો તમને જે આકૃતિ આપેલી છે તેની અંદર એક ખૂણો છે ભૌતિક ચિત્ર પૂર્ણ કરવા માટે ચિત્રને શોધવાનું છે અને તમારો જવાબ છે એ ઓએમઆરમાં લખવાનો છે તો અહીંયા મિત્રો બંધ બેસતું તમારે આ આકૃતિમાંથી શોધવાનો છે કે જે બંધ બેસી અને મિત્રો જે ચિત્રને ફિટ થઈ જાય તો એકવીસમો પ્રશ્ન છે એમાં આ આકૃતિ બંધ બેસતી છે એવી રીતે મિત્રો અહીંયા બાવીસમો પ્રશ્નમાં આ આકૃતિ બંધ બેસી જાય છે અંદર ફિટ થઈ જાય છે બરાબર ધારો કે કંઈ પણ આપણે ધારો કે અહીંયા આપણી ચોરસ કોઈ પણ ટાઇસ છે અને ટાઇસ આ રીતે તૂટે છે બરાબર તો આ ટુકડો છે હવે આવી રીતે તૂટેલો છે તો આ ટુકડો કયો આવો જ લેવો પડે તો જ એને ટાઇસને બરાબર ફિટ થાય તો એવી રીતે આપણે પણ અહીંયા ત્રેવીસમું છે તો ત્રેવીસમાં આકૃતિને આ ટુકડો લઈએ તો જ ફિટ થશે બરાબર તો એવી રીતે ચોવીસમો પ્રશ્ન છે તો આની અંદર આ આકૃતિ ફિટ થાય છે બરાબર તો આવી રીતે આપણે આકૃતિને શોધવાની છે હવે ભાગ સાતની વાત કરીએ ભાગ સાતની અંદર શું છે તો મિત્રો એક અરીસો છે અરીસાની સામે આ ચિત્ર કેવું દેખાશે એ તમારે જોવાનું છે જેમ કે મિત્રો અહીંયા પચીસમું છે તો સી આર ઓ પી હવે આ અરીસાની પેલી અરીસાની સાઈઝમાં કેવું દેખાશે બરાબર દર્પણનું પ્રતિબિંબ કેવું મળે છે તો આ ચિત્ર કઈ જશે આ બાજુ જાય બરાબર સી ઊંધો દેખાય હંમેશા આર છે તો આવો દેખાતો હોય છે બરાબર પછી ઓ ઓ તો ઓ જેવો છે એવો જ દેખાય અને આમ છે તો ક્યુ જેવો થઈ જશે બરાબર તો આવી રીતે આકૃતિ છે એ રચાતી હોય છે બરાબર ખાસ કરીને તો અહીંયા પચીસમાં મિત્રો બી ઓપ્શન સાચો છે છવ્વીસમાં જોઈએ તો મિત્રો છવ્વીસની અંદર આ રીતે જે ચિત્ર છે એ તમારે ખાસ કરીને ધારો કે તમે અહીંયા તમારો પેજ આપેલું છે અને વાળી અને આમ તમે ઉલટાવી શકો છો બરાબર અને એક એક વસ્તુની મેચ કરી શકો છો જો આવી રીતે મેચ થતું હશે બરાબર તો એ તમારો ઓપ્શન સાચો છે અહીંયા એ ઓપ્શન સાચો પડે છે એવી રીતે અહીંયા સત્યાવીસમી આકૃતિ છે એને પણ તમે અહીંયાથી વચ્ચેથી વાળી અને આમ ઉલટાવશો તો સીધી સીધું તમારી આ આકૃતિ બંધ બેસતી આમાં મળી જશે જે આકૃતિ ભળે એ જ તમારો ઓપ્શન સાચો બરાબર મિત્રો તો ખાસ તો અહીંયા પણ તમે જોશો તો સી ઓપ્શન સાચો છે આ ડી નંબરની આકૃતિમાં પણ બી ઓપ્શન સાચો છે એને પણ આપણે એવી રીતે એક એક આકૃતિને ઉલટાવીને જોઈ લેવાની ફટાફટ બરાબર જે બંધ બેસે છે બરાબર એ જ આપણી આકૃતિ હવે આપણે ભાગ આઠ ઉપર જઈએ ભાગ આઠની અંદર શું છે એની પણ વાત કરી લઈએ તો મિત્રો અહીંયા આ કાગળનો ટુકડો ગડી ખોલતા તે જ પ્રમાણે દેખાશે તેવું ચિત્ર આપણે કરવાનું છે કે અહીંયા ગઢી ખોલીએ છીએ ઓગણત્રીસમી આકૃતિ છે તો ઓગણત્રીસમું મિત્રો અહીંયા આ કાગળ ખોલીએ તો કેવી આકૃતિ રચાશે એની વાત છે તો મિત્રો અહીંયા આવી રીતે રચાતા રચાતા આપણી એ નંબરની આકૃતિ બને છે એવી રીતે અહીંયા ત્રીસમાં જે ગડીએ ખોલીએ તો અહીંયા એ નંબરની આકૃતિ બને એકત્રીસમાં ગડી ખોલીએ તો સી નંબરની આકૃતિ બને છે બરાબર બત્રીસમાં મિત્રો ખોલીએ તો અહીંયા સી નંબરની આકૃતિ બને છે ભાગ નવમાં મિત્રો શું છે તો તમારે ભાગ નવની અંદર મિત્રો ઉત્તર ચિત્રમાં ચયન કરવાનું છે અને આપેલ કપાયેલ ટુકડાથી બનાવી શકાય બરાબર ટુકડો છે એ કપાયેલ ટુકડાથી કેવી આકૃતિ બનાવી શકાય તો અહીંયા મિત્રો તેત્રીસમાં છે એમાંથી તમારે આપણે આવી આકૃતિ બનાવી શકીએ છીએ બરાબર ચોત્રીસમાં મિત્રો આ રીતે ચોરસ બનાવી શકીએ છીએ પાંત્રીસમાં મિત્રો આ કપાયેલા ભાગમાંથી આવી આવી આકૃતિ બની શકે છે છત્રીસમાંથી મિત્રો આ રીતે આકૃતિ બની શકે છે બરાબર હવે ભાગ દસની વાત કરીએ ભાગ દસની અંદર મિત્રો ચિત્રમાંથી જવાબનું ચિત્રનું ચયન કરવાનું છે અને પ્રશ્ન ચિત્ર છુપાયેલું છે બરાબર અથવા સમાયેલું છે એને આપણે શોધવાનું છે સાડત્રીસમાં છે હવે આવી આ મિત્રો આવા આ જે આકૃતિ છે તેમાં બી નંબરની આકૃતિ સમાયેલી છે આડત્રીસમાં મિત્રો છે એમાં ડી નંબરની આકૃતિ સમાયેલી છે ઓગણચાલીસમાં સી નંબરની આકૃતિ સમાયેલી છે અને ચાલીસમાં મિત્રો તમે જોશો તો આ એ નંબરની આકૃતિ સમાયેલી જોવા મળે છે તો આવી રીતે તમારી આકૃતિઓ છે એ મિત્રો પૂછાતી હોય છે તો આપણે આ તો વાત કરી તમારા વિભાગ નંબર એની હવે તમારે વિભાગ બીની જરૂર હોય તો આપણે બીજો વિડીયો બનાવીશું ભાગ બે જે અંકગણિતનો છે અને તમને સંપૂર્ણ દાખલાઓ છે એ ગણાવીશું તો મિત્રો ખાસ આશા રાખીએ છીએ કે તમને આપણો વિડીયો ગમ્યો જ હશે વિડીયો ગમ્યો હોય તો મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા